चलाई दी। तो एक वन वगड़ा में एक कौपी पसार करता था, एमने एक ऊँटनू शू जो तो भाई एमने एक ए ऊँट न तो जो एमने एवं अवलोकन कर भाई आ जंगल में कोई ऊँट छूटो है पोता मालिक की छूटू पड़ गयू है, एनी जमणी आँख उठेली थी, डाबे पगे खोड़ू थू और आँखों दात पड़ गयो हो बराबर। अने एक बाजू मद और बीजू बाजू घऊ लाद्या था भाई। पची जेन मालिक आयो मैंने फकीर ने पूछे थे भाई तब मारू ऊँट जोयू, तो भाई फकीरे जवाब आप कि भाई एनो आँखों दात पड़ी गये जमीन जमणी आँख उठेली है, एक बाजू मद और घऊ लाद्या है। पहला वेपारी कीधु कि हाँ भाई एज मारू ऊँट नक्की तब मारू ऊँट जोयू है, मैं सांभी वेपारी सांभी और शू थी गये भाई राजे थी गये कि भाई मैंने मारू ऊँट मिली जैसे। पर फकीरे कीधु भाई मैं तो मारू तमारू ऊँट जोयू नहीं, मैं तो खाली अवलोकन कर मैंने जीवनपूर्वक अवलोकन करवा तमारू ऊँट जोयू नहीं। पची वेपारी शू करे भाई वेपारी फकीर ने राजा जोड़े ले जाए, અને રાજાને કહે છે કે આ ફકીરે મારું ઊંટ સંતાડી દીધું છે બરાબર, પણ ફકીરે તો ઊંટ જોયું ન હતું એટલે ભાઈ ફકીરે રાજાને કહ્યું કે ભાઈ મને અવલોકન કરવાની કહે છે, મેં ઊંટ સંતાડી નથી કે મને કોઈ ઝવેરાની પણ લાલચ નથી। હવે જો એક ફકરો છે હું ફટાફટ વાંચી જોઉં નીચેનું। પછી રાજાએ શું કર્યું ભાઈ ફકીરને શિક્ષા કરવાનો હુકમ કર્યો। राजा नो हुकम सांभळी फकीर बोल्या हुकम हुकम एटले कि भाई आदेश आपणे पाठ चलाई दीधो जेने हुं झड़पी जईश बराबर। राजा नो हुकम सांभळी फकीर बोल्या राजाजी रहेम करीने पहेली पहेली पहेला मारी वात सांभळो। रहेम रहेम एटले दया कि भाई पहेली रहेम करीने मारी वात सांभळो। फकीरे राजाने कह्युं कि भाई दया करी अने मारी वात सांभळो, खरेखर मैं ऊँट जोयुं नथी कि भाई मैं तो ऊँट जोयुं ज नथी। વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું, વનવગડામાં એટલે જંગલમાં હું કેટલાય વર્ષોથી રહું છું, મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે। અવલોકન અવલોકન એટલે કે ભાઈ ઝીણવટથી જોવું, અને ટેવ ટેવ એટલે આદત, અને ટેવનું વિરુદ્ધાર્થી થાય ખૂટે એટલે કે ભાઈ હું વનવગડામાં કેટલાય વર્ષોથી રહું છું અને મને ઝીણવટથી અવલોકન કરવાની ટેવ છે, આદત છે મને। આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા કે ભાઈ હું સવારે વન વગડામાં એટલે કે ભાઈ જંગલમાં જતો હતો જ મેં ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા। ભાઈ ઊંટના પગલાં તો જોયા પણ શું નહોતું માણસના પગલાં ન હતા, તે ઉપરથી માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયું હોવું જોઈએ। એ ઉપરથી મને લાગ્યું કે ભાઈ જે ઊંટ છે તેના માલિકથી શું થઈ ગયું છે છૂટું પડી ગયું છે। ટીચર પગલા એટલે પગલા એટલે કે ભાઈ પગના નિશાન, પગલા એટલે પગના નિશાન, અને માલિક માલિક એટલે કે ભાઈ એને શેખવડ થઈ એની માલિકનો વિરુદ્ધાર્થી થાય ન કરો બરોબર, એટલે કે ભાઈ પગલા માણસના પગલા ન હતા એ ઉપરથી મને લાગ્યું કે એના માલિકથી છૂટું પડી ગયું છે। પગલાની માર્ગની એક બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી માન્યું કે ઊંટ એક આંખે કાણું છે। કરડેલા ટીચર જુઓ અહીંયા એક આંખે કાણું છે, પગલાની માર્ગની એક બાજુ ઝાડના પાંદડા કરડેલા, કરડેલા એટલે દાંતથી કપાયેલા, જે ખાધેલો ભાગ હોય અને કપાયેલો હોય એને શું કહેવાય કરડેલા, અને એક આંખે કાણું કાણું એટલે મેં કીધું ભાઈ એક આંખે દેખાતું ના હોય એને કેવું કહેવાય કાણું કહેવાય, કાણું હોવું જોઈએ। તેના પગલાનું એક બાજુનું જરા આછું પગલું હોય જરા આછું દેખાતું તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું, ખોડું એટલે કે ભાઈ લંગડું, એ આગલા આપણા વિડીયોમાં આવી ગયું એટલે ખોડું એટલે કે લંગડું। તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચનવાનો ભાગ લટકતો રહી ગયો હતો, તે પરથી મેં માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે કે ભાઈ અહીં જે પાંદડા ખાધા હતા એના વચનો ભાગ શું થઈ ગયો હતો પાંદડાનો લટકી ગયો હતો, એના ઉપરથી ફકીરને લાગ્યું કે તેનો આગલો દાંત પડી ગયો છે। તેના બાગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળબણતી હતી, બળબણતી બળબણતી એટલે કે ભાઈ બળબણ એવો અવાજ કરતી, બળબણતી જ્યારે માખીઓનું જૂડવાને બળબણ બળબણ અવાજ કરતી હોય ત્યારે આપણે શું કહીએ કે ભાઈ માખીઓ બળબણે છે બરાબર, બળબણતી હતી એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની
ની એક બાજુએ ઘઉં લાગ્યા હશે અને બીજી બાજુએ મધ લાગ્યું હશે। કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે। જો એ તેના માલિકથી છૂટું ન પડ્યું હોય તો એના ઘઉં અને મધ વેરાવા દે નહીં। એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે। નાઠું છે એટલે કે ભાઈ ભાગ્યું છે, અહીંયા નાઠું છે એટલે કે ભાઈ ભાગ્યું છે, એના માલિકથી એ છૂટું પડી ગયું છે। થોડે દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો। મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું। વર્ણન એટલે કે જે આપણે જોયું હોય અને આપણે એનું અવલોક વર્ણન એટલે કે ભાઈ એનું કહીએ કે ભાઈ આવું હતું આવું હતું, એને શું કહેવાય? વર્ણન કહેવાય। તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે પણ મન ઝવેરાતની લાલચ હું તેને બતાવતો નથી। ઝવેરાતની લાલચ, લાલચને ઝવેરાત એટલે કે ભાઈ હીરા માણેક મોતી એ હોય એને શું કહેવાય? ઝવેરાત કહેવાય। એની લાલચ હું એને બતાવતો નથી, પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી। પેલા વકીલે કીધું ફક્ત મને અવલોકન કરવાની ટેવ છે, બાકી તો મેં વેપારીનું ઊંટ જોયું પણ નથી અને મેં સંતાડ્યું પણ નથી। રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું નથી। ખાતરી થવી એટલે વિશ્વાસ થવો। રાજાને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર ફકીરે તો ઊંટ જોયું નથી। તેણે તો ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ પરથી જ કહ્યું કે ભાઈ જે ઊંટ ફકીરે ઊંટનું જે વર્ણન કર્યું એની શું હતી? ભાઈ અવલોકન કરવાની ટેવ હતી, ઝીણવટથી બધું જોવાની ટેવના કારણે ઊંટે ફકીરે ઊંટનું વર્ણન કર્યું, બાકી ફકીરે તો ઊંટ લીધું જ નથી। રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા। વખાણ કરવા એટલે કે કોઈની પ્રશંસા કરવી, એટલે રાજાએ શું કર્યું? જે ફકીરની અવલોકન કરવાની જે ટેવ હતી એના ખૂબ જ વખાણ કર્યા। હવે જુઓ અહીંયા થાય છે ઊંટ અને ફકીરનું, તો રાજાએ ફકીર માટે કયો હુકમ કર્યો? તો પહેલા રાજાએ ફકીર માટે કયો હુકમ કર્યો? તો રાજાએ શું કીધું? શિક્ષા કરવાનું। પણ કેમ? કે ભાઈ રાજાને થયું કે ભાઈ આ ફકીરે તો ઊંટ સંતાડ્યું છે અને એના ઉપર ઝવેરાત જે છે એની લાલચે ફકીર ઊંટ સંતાડ્યું છે બતાવતો નથી, એટલે રાજાએ હુકમ કર્યો કે ભાઈ ફકીરને શિક્ષા આપો। ફકીરે કેવી ટેવ હતી અને તેની આ ટેવ કેમ હતી? ફકીરની કેવી ટેવ હતી? ટીચર, ફકીરને છે ને અવલોકન કરવાની ટેવ હતી। ફકીરને અવલોકન કરવાની ટેવ હતી, એવી ટેવ કેમ હતી? તો ભાઈ એવી ટેવ એમ હતી કે ભાઈ એ વર્ષોથી વનવગડામાં રહેતો હતો, વર્ષોથી એ જંગલમાં જ રહેતો હતો અને બધું ઝીણવટપૂર્વક જોવાની એની આદત હતી। તેની આવી ટેવના કારણે તેને કઈ મુસીબતનો સામનો કરવો પડ્યો? ભાઈ એને શું હતી? તે અવલોકન કરવાની, ઝીણવટપૂર્વક જોવાની ટેવ હતી। તેનાથી તેને એ થયું કે ભાઈ પેલા વેપારીને એવું જ લાગ્યું કે આ ફકીરે મારું ઊંટ સંતાડી દીધું છે અને ફકીર શું છે ભાઈ? ચોર છે, એમને ઝવેરાતની લાલચી મારા ઊંટને સંતાડી દીધું। રાજાએ તેને ઇનામ આપી કેમ છોડી મૂક્યું? તો ભાઈ રાજાને શું થયું? રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીર છે એ સાચું બોલે છે, એણે ઊંટ સંતાડ્યું નથી પણ એને અવલોકન કરવાની ટેવ છે અને એના કારણે અવલોકન કરવાની એની ટેવ છે માટે એ સાચું બોલે છે, તેને શું કરે ભાઈ? છોડી દીધો। હવે આ જ પ્રશ્ન આપણે ક્યાં લખવાના છે? વર્કશીટમાં લખવાના છે, 59 દિવસ 59। જુઓ, રાજાનો હુકમ સાંભળીથી શક્તિના ખૂબ વખાણ કર્યા સુધીના ફકરામાં આવતા પ્રશ્નનો જવાબ લખો। ફકીરે સેના આધારે કહ્યું કે ઊંટ તેના માલિકથી છૂટું પડી ગયું છે? તો જુઓ અહીંયા જવાબ સુધી લખે છે, તમે લખી દેજો। ફકીર જ્યારે સવારે વનવગડામાં ફરતા હતા ત્યારે તેમણે જમીન પર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા। તે ઉપરથી ફકીરે માન્યું કે ઊંટ તેના માલિકથી છૂટું પડી ગયું છે। હવે પ્રશ્ન બે જુઓ, ઊંટ એક આંખે કાણું તેમજ એક પગે ખોડું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કહ્યું? તો ફકીરે કહ્યું કે પગલાની માર્ગની એક બાજુએ એક જ બાજુના ઝાડના પાંદડા કરડેલા હતા,
તે પરથી માન્યું કે તે એક આંખે કાણું હશે. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી ફકીરે ધાર્યું કે તે એક પગે ખોડું હશે. ફકીરે એવું કેમ કહ્યું હશે કે ઊંટની એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં લાદ્યા છે? તો ફકીરે કહ્યું કે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ મધ લાદ્યું હશે અને બીજી બાજુએ ઘઉં લાદ્યા હશે. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી કેમ દીધો? તો રાજાને ફકીરની અનુમાન કરવાની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેને ઝીણવટથી અવલોકન કરવાની ટેવ છે, તેથી તેને ઇનામ આપી છોડી દીધો. તમારા વર્ગનું અવલોકન કરી લખો. તમારે આપણા વર્ગનું અવલોકન લખવાનું છે કે ભાઈ તમે વર્ગમાં શું શું જુઓ છો, બરાબર? એ અવલોકન તમારે ધ્યાનથી જોઈ અને લખવાનું છે.